વડોદરા તાલુકાના સેવાસી ગામના મહિલા સરપંચના પતિએ ગ્રામસભા દરમિયાન દલિતોને અપમાનજનક શબ્દો ભાંડી અને હાથાપઈ કરતા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોદી કાર્યવાહી કરવાની માંગ સાથે ગામના દલિતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું વડોદરા તાલુકાના સેવાસી ગામની છ જેટલી વસાહતો ઔડા મહાનગરપાલિકા અને ગ્રામ પંચાયતની હદના વિવાદના કારણે વિકાસથી વંચિત છે શહેરથી સૌથી નજીકનું ગામ હોવા છતાં બાર ઉપરાંત વસ્તી સ્ટ્રીટ લાઇટ પાણીની લાઇન અને ડ્રેનેજ લાઇનથી વંચિત છે આ ગામ વુડા અંતર્ગત આવતું હોવા છતાં વુડા કોઈ વ્યવસ્થા કરી આપતું નથી જ્યારે ગ્રામ પંચાયતે પણ હાથ અધ્ધર કરી દેતા અગાઉ છ જેટલી વસાહતોના રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ગત પાંચ ઓક્ટોબરના રોજ સેવાસી ગામમાં મળેલી ગ્રામસભામાં આ વસાહતના રહીશોએ રસ્તા પાણી અને સ્ટ્રીટ લાઇટ જેવી સમસ્યાઓ અંગે મહિલા સરપંચને રજૂઆત કરી હતી તે દરમિયાન મહિલા સરપંચ હર્ષાબેનના પતિ રાજેન્દ્રભાઈ પટેલે જાહેરમાં ઉભા થઈને ગ્રામસભાની વચ્ચે રજૂઆત કરતા દલિત અગ્રણીને જાતિવાચક ઉચ્ચારણ કરી અપમાનિત કર્યા હતા જે બાદ તેઓ સાથે હાથાપાઈ પણ કરી હતી જે બનાવ બાદ દલિત અગ્રણી વિનુભાઈ પરમારે તાલુકા પોલીસ મથકે પણ સંપર્ક કર્યો હતો પણ એટ્રોસિટી અંગે ફરિયાદ નહીં નોંધાતા આજે સ્થાનિક રહીશોનું ટોળું જિલ્લા કલેક્ટર કચેરીએ દોડી આવ્યું હતું અને સરપંચના પતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી હું સેવાસી ગ્રામ પંચાયતથી આવી રહ્યો છું સેવાસી ગ્રામ પંચાયતમાં આવેલી સોસાયટીઓ સૂર્યનગર ચંદ્રનગર ખોડિયારનગર તેમજ નીલકંઠ સોસાયટી આ અનેક સોસાયટીઓ આવેલી છે એ સોસાયટીઓની આજે એક વર્ષથી હું સતત લડી રહ્યો છું ગ્રામ પંચાયત સાથે એમાં ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હર્ષાબેન પટેલ છે એઓને વારંવાર આપણે રજૂઆતો કરી છે આ રજૂઆતો કરવા છતાં ધ્યાન પણ નથી આપી એમાં પાંચ તારીખને શુક્રવારે ગ્રામસભાનું આયોજન થઈ રહ્યું હતું એ ગ્રામસભાના આયોજનમાં મેં મારી સોસાયટીઓનું પીવાના પાણીનો પ્રશ્ન સોસાયટી રેગ્યુલાઇઝેશનનો પ્રશ્ન આ સોસાયટીઓની અંદર વાચા આપીને હું રજૂઆત કરી રહ્યો હતો ત્યારે મહિલા સરપંચના પતિ રાજેન્દ્રભાઈ એટલે ટીકાભાઈ જાહેરમાં મને પાડતુંનો માર મારી લાફા માર્યા જાતિ અપમાન કરી જે શબ્દ ના બોલી શકાય એવા ઢેઢા શબ્દ મને કીધો ત્યાર પછી એમના આસિસ્ટન્ટ અસામાજિક તત્વો કે જે અલકાબેન છે ગ્રામ પંચાયતના સભ્ય એમના પતિ મને ફેટ પકડીને માર માર્યો છે એટલો માર્યો છે કે ન પૂછો વાત તો એ જાસમીનભાઈ પટેલ લુખાગીરી કરે છે દારૂના અડ્ડા ચલવે છે તેમજ અમારી સોસાયટીઓની અંદર કોઈ પણ જાતની સુવિધા આપતી નહીં ચૌદમાં નાણાં પંદર રૂપિયા ક્યાં વપરાઈ ગયા એ પૂછવામાં આવતા એમણે મને એટલો માર્યો છે મારા ખિસ્સામાંથી પાંચ હજારની લૂંટ કરી છે સરકારી ફાઇલ ગ્રામ પંચાયતમાં આપવામાં આવેલી એ ફાઇલ લીટ ગયા છે મારી ગાડીને પચીસ હજાર રૂપિયાનું નુકસાન કર્યું છે આગળના પાછળના ગ્લાસ તોડી નાખ્યા છે બંફળો તોડી નાખ્યા છે અને જાતિ જાતિવિષયક શબ્દ કરી અને પેટ્રોલ લેન છાંટવાની સળગાવવાની કોશિશ કરવામાં આવી રહી હતી એ સમજાવમાં મેં એક વાગે જિલ્લા કંટ્રોલમાં મેં ફોન કરી અને પોલીસના નિવેદનમાં મેં ફરિયાદ આપી ત્યાંથી મારે પોલીસ રક્ષણમાં પોણા બે વાગે ગાડી આવી બે વાગ્યે મને આજે હું કલેક્ટર ઓફિસમાં કલેક્ટર શ્રીમાનને હું આવેદનપત્ર અપાઈ રહ્યો છે કે આ મહિલા સરપંચના પતિ તાણાશાહી કરી રહ્યા છે એમનું દારૂ પીને ચોવીસ કલાક દરેક મિટિંગોમાં આવીને ખલેલ સરકારી કામમાં ખલેલ કરે છે તો આ સરપંચ હટાવવાની ઝું આવેદન આવેદનપત્ર આપવા બુટલેગર સરપંચ આપણા ગ્રામ પંચાયતનો શોભે નહીં મારું નામ વિનુભાઈ કાલદાસ પરમાર છે હું સેવાશ્રી ગ્રામ પંચાયતનો સભ્ય છું તેમજ તમામ સોસાયટી એસોસિએશનનો પ્રમુખ છું Bye! Hey.